કોરોના મહામારીના આ ગંભીર સંકટની અંદર જ્યારે હિન્દુ સમાજના સંતો અને મહંતો દ્વારા સમાજના પીડિત લોકોને અને જરૂરતમંદ લોકોને ભોજન વ્યવસ્થા અને સદાવતો ખોલવામાં આવી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે એવા સમયે પાલઘરની અંદર ગઈકાલે જે બનેલો બનાવ છે એમાં પોલીસની હાજરીની અંદર હિન્દુ સંતોની નિર્મમ હત્યા થઈ છે એ જઘન્ય કૃત્યને હું વખોડી કાઢું છું અને મહારાષ્ટ્રની શિવસેના સરકાર જે હિન્દુઓના મતોથી ચૂંટાઈને આવેલી છે એમને તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની અમારે કેન્દ્રના અધિકારીઓએ પણ સૂચના આપી છે અને હું પણ કહું છું કે તાત્કાલિક કેન્દ્રીય અધિકારીની સૂચનાને ધ્યાનમાં રાખી અને એ પ્રકારે એની તપાસ થવી જોઈએ અને જે લોકો એમાં દોષિત સાબિત થાય એમને તાત્કાલિક દંડકીય વ્યવસ્થા કરી અને એમને સખ્ત સજાઓ કરવી જોઈએ એવું મારું માનવું છે. આનાથી હિન્દુ સમાજમાં જે આક્રોશ ફેલાયેલો છે અને આ પ્રમાણે સંતો મહંતોએ જો સતત હત્યા થતી રહેશે આ પાલઘર વિસ્તાર આવા જે ડાબેરીઓ છે એનો ગઢ છે અને અગાઉ પણ આવા ઘણા બધા કિસ્સા બનેલા છે એટલા માટે આ ડાબેરીઓને સીધા કરવાનો સમય પાકી ગયો છે. સરકારે જાગૃત થવું પડશે અને સમાજે પણ જાગૃત થવું પડશે. હું આજથી વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી ગુજરાતના અશોક રાવલ આપ પ્રજાને વિનંતી કરું છું કે આ સાથે આપણે બધા એક થઈ અને હિન્દુ સમાજનું સંગઠન કરી અને આવા તત્વોને ઝેર કરીએ એવી મારી અપીલ છે. 16 એપ્રિલે જે પાલઘરમાં જે દુઃખદ ઘટના ઘટી છે, જે મોબ લિંચિંગમાં બે સાધુ સંતોની હત્યા થઈ છે, ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ આ ઘટનાને વખોડે છે. ખૂબ જ નિંદનીય ઘટના છે અને આ ઘટના સુનિયોજિત તરીકે પાર પાડવામાં આવી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. જે આ વિસ્તાર છે પાલઘર એ વામપંચોનું ગઢ રહ્યું છે અને વામપંચોનું ઇતિહાસ રહ્યું છે. કેરળથી લઈને બંગાળ સુધી તમે જુઓ આ લોકો હિંસા કરતા આવ્યા છે. આ લોકો હિન્દુ માન જે ચિહ્નો છે એના પર હુમલો કરતા આવ્યા છે અને આ જે સાધુ સંતો મહારાષ્ટ્રથી ગુજરાત આવી રહ્યા હતા અને એ દરમિયાનમાં આ જે ઘટના થઈ છે એ સુનિયોજિત ઘટના લાગી રહી છે. પોલીસે ભલે કાર્યવાહી કરી છે, 100 લોકોથી વધુ લોકોને પકડ્યા છે, પણ વિશ્વ હિન્દુ પરિષદ માંગ કરે છે કે આના જે મુખ્ય સૂત્રધાર છે, જે વામપંથીઓ છે, વામપંથીના વિચારધારાવાળા લોકો છે, એ લોકોની તાત્કાલિક ધરપકડ કરે અને કઠોરથી કઠોર એ લોકોની સજા કરે. આ જો નહીં કરવામાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે અને આ સાંખી લેવાય એવી ઘટના નથી. અમે આ વામપંથી વિચારધારાવાળાઓને ચેતવણી આપીએ છીએ અને સરકારને ચેતવણી આપીએ છીએ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાંભળી લે અને આ તાત્કાલિક આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવે અને આરોપીઓને જલ્દથી જલ્દ એની ધરપકડ કરે.